પાટણ લાયન્સ લિયો ક્લબના સેવાના 45 વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે વર્ષ 2022-23 ના પ્રમુખ મંત્રી સહિતના સભ્યોનો યોજાયો પદ ગ્રહણ વિધિ સમારોહ. ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો પદ ગ્રહણ સમારોહ. તો લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ 2022-23 ના પ્રમુખ પદે લાયન ગોપાલસિંહ રાજપૂત અને લિયો પ્રમુખ દર્શન રામીએ કર્યા સંકલ્પ ગ્રહણ. પાટણ શહેરના ઝીણી રેત વિસ્તારમાં આવેલી સ્ટાર ટેલર્સ નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ. સ્ટાર ટેલર્સમાં આગ લાગતા ગ્રાહકોના સિવાયેલા કપડાઓ સહિત કાચા કપડાઓ બળીને થયા ખાક. તો શોર્ટ સર્કિટને લઈ લાગેલી આગમાં કપડા બળીને ભસ્મીભૂત થતા દુકાન માલિકને થયું અંદાજિત 1 લાખનું નુકસાન. પાટણ શહેરમાં બિન અધિકૃત બાંધકામોનો ફાટી નીકળ્યો છે રાબડો. બિન અધિકૃત બાંધકામોને પાલિકા તંત્ર જોવા મળ્યું મૌન. તો પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો અનઅધિકૃત દબાણો સામે કોઈ પણ કાર્યવાહી ન કરતા તેઓની સામે ઉઠ્યા સવાલો. નમસ્કાર, નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી અનેક સેવાકીય પ્રોજેક્ટ કરીને લોક સેવા કામ કરતા હોય છે, ત્યારે પાટણ શહેરની લાયન્સ અને લિયો ક્લબ પાટણની પણ સેવાકીય પ્રવૃત્તિ સરાહનીય બની છે. ત્યારે પાટણ લાયન્સ લિયો ક્લબના સેવાના 45 વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે વર્ષ 2022-23ના વર્ષના પ્રમુખ મંત્રી સહિતના સભ્યોનો પદગ્રહણ વિધિ સમારોહ તારીખ 25 જૂને શનિવારના રોજ શહેરના એપીએમસી હોલ ખાતે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારે લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ 2022-23ના પ્રમુખ પદે લાયન ગોપાલસિંહ રાજપૂત અને લિયો દર્શન રામી, મંત્રી લાયન અમીશ મોદી અને લિયો મેહુલ પ્રજાપતિ, ખજાનચી લાયન જયેશ વ્યાસ અને લિયો સન્ની ગોસ્વામી સહિતના સભ્યોએ લાયન્સ સેવાના 45મા વર્ષના મંગળ પ્રવેશે વિધિવત રીતે પોતાનો પદ ગ્રહણ કરી લાયન્સ લિયોની સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવવાના સંકલ્પ ગ્રહણ કર્યા હતા. આ પદ ગ્રહણ સમારોહ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ તેમજ મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટ પ્રમુખ લિયો દિવ્યરાજસિંહ વાઘેલા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વર્ષ 2022-23ના પ્રમુખ મંત્રી અને ખજાનચી સહિતના સભ્યોને પદ ગ્રહણ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે લાયન્સ લિયો ક્લબ ઓફ પાટણના પરિવારના સભ્યો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમ સરકારનું મંત્રીમંડળ કે બનતું હોય એના કરતાં પણ વધારે ચોકસાઈથી કામ થતું હોય એ પ્રકારની એમણે રસ્તામાં વાત કરી અને મારે પણ લાયન્સના અનેક કાર્યક્રમોમાં બાકીની સંસ્થાઓના પણ કાર્યક્રમમાં જવાનું થયું. ખૂબ શિસ્તબદ્ધ રીતે બધા જ વિષયોને આવરી લઈને આવા સમારંભો થાય છે. આજે જ્યારે નવનિયુક્ત પ્રમુખ શ્રી ગોપાલસિંહજી પદ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે એમને અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ કે આગામી 1 વર્ષ દરમિયાન એમના નેતૃત્વમાં લાયન્સ દ્વારા જે કંઈ કામો નિર્ધારિત થાય, જે કંઈ ડિઝાઇન નિર્ધારિત થાય એ કામોમાં સેવામાં એ સફળ રહે. મિત્રો, આપણું રાષ્ટ્ર પ્રાચીન રાષ્ટ્ર છે અને આપણે જે પુરુષાર્થો કરીએ છીએ એ પુરુષાર્થનો બેઝ પણ ધર્મ છે. આપણા 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ પુરુષાર્થોનો આધાર શું હોવો જોઈએ તો એ પણ આપણને એવું શીખવામાં આવ્યું છે કે ધર્મના આધાર પર બાકીના કામો થવા જોઈએ. અને ધર્મ એટલે શું? ધર્મની કોઈ સીમિત વ્યાખ્યા ના હોઈ શકે, પણ આપણે એવું કહીએ કે સેવા પરમો ધર્મ, તો સેવા એ બહુ મોટું પુણ્યનું ધર્મનું કામ છે. આપણે આપણા ત્યાં સંસ્કૃતિ, સાંસ્કૃતિક આવા શબ્દો પણ પ્રયોગ કરતા હોઈએ છીએ, પ્રકૃતિ, વિકૃતિ, સંસ્કૃતિ. તો આપણું હોય ને આપણા માટે વાપરીએ તો એ પ્રકૃતિ છે, બીજાનું પડાવી લઈએ અને આપણા માટે વાપરીએ તો એ વિકૃતિ છે.
પણ આપણું હોય અને આપણે બીજાને ઉપયોગી થવા માટે કંઈ કરીએ તો એ સંસ્કૃતિ છે. અને આ દેશ એ હંમેશા સંસ્કૃતિનો વાહક રહ્યો છે. પરંતુ કુલ મળીને મેં કહ્યું એમ, સેવા એ સૌથી મહત્ત્વની બાબત છે. આપણા અંદર ઊભી થતી સંવેદના, કરુણા, અને એના કારણે જરૂરિયાતમંદ લોકોને સુધી પહોંચીને એમને ઉપયોગી થવાનો ભાવ એ જ્યારે પ્રગટે, ત્યારે આ કે આ પ્રકારની સંસ્થાઓ દ્વારા આપણે એમાં કામ કરતા હોઈએ છીએ. પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત અને બેદરકારીને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને પાલિકાના સત્તાધીશોના સુચારુ આયોજનના અભાવે શહેરનો વિકાસ ખોરંભે ચડ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના અપક્ષ કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે દ્વારા નગરપાલિકાની સામાન્ય સભામાં લોક ઉપયોગી વિકાસના કાર્યોને લઈ સત્તા પક્ષ સામે અનેકવાર બાત પણ ભીડી, જોરદાર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ તેઓ અપક્ષમાં હોય તેઓનું સત્તાધીશો સાંભળતા ન હોય, શહેરના વિકાસ માટે યોગ્ય નિરાકરણ આવતું ન હોય. વોર્ડ નંબર 9ના અપક્ષ કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે ગત રોજ પૂર્વ મહામંત્રી કેસી પટેલ અને જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરની આગેવાની હેઠળ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. અને તેઓએ ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ લોક ઉપયોગી વિકાસના કાર્યોને વેગ મળે અને વોર્ડ નંબર 9ના પડી રહેલા વિકાસના અધૂરા કાર્યો ઝડપથી થાય તે દિશામાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હોવાનું જણાવ્યું હતું. અને ભાજપમાં કોઈ પણ હોદ્દો કે પદની લાલચ વિના જ લોક ઉપયોગી કાર્યોને વેગ મળે તે માટે કેસરિયો ધારણ કર્યો હોય. પાટણ નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન હતું, એમાં લોકોના નાના મોટા કામ થતા હતા, પરંતુ અમો અપક્ષ તરીકે ચૂંટાયેલા હતા. વોર્ડ નંબર 9માંથી અને પાટણના અમારા નાના નાના મિત્રોના કામો, વ્યક્તિગત કામો તો રેગ્યુલર થતા હતા, પરંતુ જે સાર્વજનિક કામો છે, જે સરકારની આવતી ગ્રાન્ટોમાંથી જે કામો કરવાના થતા હોય, એ તમામ કામો, દરેક કામો જે લોકોને ઉપયોગી જે કામ અમે કરી શકતા નહોતા. વધુમાં જે નગરપાલિકામાં ગ્રાન્ટો ઘણી બધી આવતી હતી, ચૂંટાયેલા સભ્યો બધા હોશિયાર જ છે, પણ તો એના આયોજનમાં ક્યાંક ને ક્યાંક પાછા રહી જતા હતા. એટલે પાટણ શહેરના કામોના વિકાસના કામોને વેગ મળે અને મારા વોર્ડ નંબર 9ના વિસ્તારના કામો અને પાટણ શહેરમાં જે સાર્વજનિક કામો છે એના કામો માટે કરીને અમે ભારતીય જનતા પક્ષમાં પાછું જવાનું નક્કી કરેલું. અને પાર્ટીમાં રજૂઆત થતા પાર્ટી અમને સંમતિ આપી બદલ પાર્ટીના તમામ આગેવાન મિત્રોનો અને ગુજરાતના પણ તમામ ભાજપના આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે પાટણ નગરપાલિકામાં જે પણ સાર્વજનિક કામ હશે એમાં અમે રસ લઈને કામ કરીશું. વધુમાં અમે પાર્ટીમાં કોઈ પણ હોદ્દા કે પદની લાલચ વગર ફક્ત ને ફક્ત પાટણ શહેરના સાર્વજનિક કામો માટે અને વોર્ડ નંબર 9ના વિકાસના કામો અને અમારા દેવી પૂજક સમાજના પણ જે કામો અધૂરા છે એ પૂરા કરવા માટે કરીને જ અમે ફરીથી પુનઃ પક્ષમાં જોડાયા છીએ. એ બદલ પાટણના તમામ મારા કાર્યકર મિત્રોનો અને વોર્ડ નંબર 9ના તમામ કાર્યકરોનો હું આભાર માનું. પાટણ અનાવાડા ગામે પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ શાળા પ્રવેશોત્સવમાં રાજકીય અગ્રણીઓ દ્વારા ગામના આગેવાનો દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી અને શાળામાં પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય પદાધિકારીઓ દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું. શાળાના વાલીઓ તેમજ શિક્ષકો આગ્રહ કરવામાં આવ્યો કે કોઈ પણ બાળક પ્રવેશ મેળવ્યા બાદ ગેરહાજર ન રહે તેનું ધ્યાન રાખવું, વાલીઓને પણ તેમનું સંતાન સમયસર શાળામાં આવે કે તેની નોંધ લેવી, શિક્ષકો અને વાલીઓનો સમન્વય થકી બાળકોનું શિક્ષણ અને સ્વાસ્થ્ય વધુ સમૃદ્ધ થઈ શકે છે, યોગ્ય માર્ગદર્શન અને હૂંફથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા આંગણવાડી અને શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગ તેમજ નોટબુક વગેરે આપવામાં આવ્યું હતું. તેમજ આ અવસર નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાને દૂર દૂરથી આવતા બાળકો માટે ઘરેથી શાળાએ લાવવા લઈ જવા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા લીલી ઝંડી આપી કાર્યરત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય પદાધિકારીઓ, ગામના આગેવાનો તથા આંગણવાડી કાર્યકર્તાઓ, શાળાના શિક્ષકો અને ગામ લોકો હાજર રહ્યા હતા.
समग्र देश में भारतीय जनता पार्टी द्वारा कटोकटीना काला दिवस ने याद करी आ कटोकटीनी वर्षी वास्तविकता भारतीय जनता पार्टी ना युवान जाने अने आ काला दिवस ने हमेशा याद रखे ते माटे पाटण तालुका संखारी गामे आवेल गोगा जोगणी धाम परिसर खाते कटोकटीना काला दिवस नी विगतवार मार्गदर्शन सूचना आपवामां आव्यु हतु अने एमां पूर्व महामंत्री रणछोड़भाई देसाई उपस्थित रही होद्देदारो अने कार्यकरो आ काला दिवस नी याद अपावी हती। आ प्रसंगे रणुज गामना वतनी अने कटोकटीना काळा दिवसना आंदोलनकारी गंगारामभाई पटेल दाढ़ी जेलमां रही आ आंदोलनमां सक्रिय भूमिका भजवी हती। त्यारे आजना आ प्रसंगे तेमना दीकरा कनुभाई पटेलनुं सन्मान करवामां आव्युं हतुं। आ कार्यक्रममां पाटण तालुका भाजप महामंत्री जलूजी ठाकोर हरि पटेल बक्षीपंच मोर्चाना प्रमुख महामंत्री सहित पाटण तालुका भाजपना कार्यकरो उपस्थित रही कार्यक्रमने विशेष आगळ लाव्या हता अने कार्यक्रमनुं संचालन वीरेशभाईए व्यासे कर्युं हतुं। એના કારણે સમગ્ર દેશની અંદર અને રાજનીતિમાં પણ ખૂબ મોટો અજંકો પેદા થયો છે। એવા સમયે જયપ્રકાશ બિહારના જયપ્રકાશજીએ આંદોલન કર્યું, એની શરૂઆતમાં બીજેપી રૂપિયા જેના કારણે સમગ્ર દેશની અંદર જેટલા પણ રાજકીય પાર્ટીના આગેવાનો હતા એ સમગ્ર પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓએ આવા શાસનને પદભ્રંશ કરવું એના માટેનો જન આંદોલન ખૂબ મોટા પ્રમાણમાં ચૂંટણીઓને નજીક આવતી હતી। ઇન્દિરાજીને ગભરાટ પેદા થયો કે આ જન આંદોલનના કારણે ફરીથી સરકાર બનાવવી એ ખૂબ અઘરી હતી। અને એ જ કારણે એ ભયના કારણે એમણે નક્કી કર્યું કે આ દેશની અંદર આવતા દિવસોમાં જે ચૂંટણી નજીકમાં જે ચૂંટણી આપણે મૂકવી મૂકવા પાસે એની પાસે કોઈ કારણો તો હતા, પરંતુ એમની જે હિટલરશાહી હતી એમની જે જોહુકમી હતી એના કારણે એમને રાષ્ટ્રપતિને એમને મળીને દેશની અંદર રાતે કટોકટી જાહેર કરી। પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં નીલમ સિનેમા જવાના માર્ગ પર ઝીણી રેત વિસ્તારમાં આવેલી સ્ટાર ટેલર્સ નામની દુકાનમાં ગત રાત્રિના 3.5 કલાકના સુમારે શોર્ટ સર્કિટ થઈને લઈ દુકાનમાં આગ લાગી હતી। તો આ આગમાં ગ્રાહકોના સિવાયેલા 40 વધુ જોડી કપડાં કાચા કપડાં શોર્ટ સર્કિટમાં બળીને ખાક થઈ જવા દુકાન માલિકને અંદાજિત 1,00,000 રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। અને આ આગ લાગતા ગરમીની ઋતુમાં બહાર સૂઈ રહેલા મારવાડી બંધુઓએ દુકાન માલિકને ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને આજુબાજુના સ્થાનિક રહીશોની મદદથી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાવતા અટકાવી કાબૂ મેળવતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। તો શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં લાગેલી આગને લઈ તમામ કાચા અને સિવાયેલા ગ્રાહકોના કપડાઓ બળીને ખાક થઈ જતા અંદાજિત 1,00,000નું નુકસાન સ્ટાર ટેલર્સના માલિકને થયું હતું, જેથી સરકાર સમક્ષ તેઓએ આ નુકસાનની વળતરની સહાય આપવા માંગ કરી હતી। પાટણ શહેરના મધ્યમાં ઝીણી રેત વિસ્તારમાં આવેલી સ્ટાર ટેલર્સ નામની દુકાનમાં ગત રાત્રે 3:30 વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા માલને નુકસાન થયું છે। કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 40 જેટલા સીવેલા કપડાં તેમજ અન્ય ગ્રાહકોના કાચા કપડાં કુલ મળી અંદાજિત આશરે 1,00,000 રૂપિયા જેવું નુકસાન થયેલ છે। અને આગ લાગતા આસપાસ જે બહાર મારવાડી સમાજના લોકો છે તે બહાર સૂઈ રહે છે, તેઓને જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ખૂબ જ જહેમત ઉઠાવી હતી, આગને બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો અને સદનસીબે આ આગ પર કાબૂ મેળવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ માલી નુકસાન થયું હતું અને આ અંદાજિત સ્ટાર ટેલર્સમાં 1,00,000 જેટલું નુકસાન થયું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આ દુકાન પાટણ શહેરના મધ્યમાં ઝીણી રેત વિસ્તારમાં આવેલી છે। સ્ટાર ટેલર્સ નામની દુકાન છે। ગાંધીના ગુજરાતમાં આમ કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર છે, ત્યારે પાટણ જિલ્લા સહિત શહેરમાં દેશી અને વિદેશી દારૂની ઠેર ઠેર
હાથડીઓ પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોટ્સએપ નંબર આપી દારૂ અને જુગારની બદીઓ નાથવા માટે એક બાજુ જિલ્લાવાસીઓને અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાટણ શહેર સહિત જિલ્લાભરમાં તેઓની નાક નીચે જ અસંખ્ય દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે પોલીસ માત્ર આવા એક બે દારૂના કેસો કરી ગાંધીના ગુજરાતમાં સંતોષ માની રહ્યા છે. ત્યારે સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ પાસેથી ચેકિંગ દરમિયાન કાળા કલરની સેન્ટ્રો ગાડીમાં ચોરખાનામાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ કુલ બોટલ નંગ 115 કુલ કિંમત રૂપિયા 52,100 સાથે આરોપી મનરસિંહ રાજપૂતની ધરપકડ કરી ગાડી, રોકડ રકમ અને મોબાઈલ સાથે કુલ રકમ 2,62,770 મુદ્દામાલ સાથે ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાંતલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી પોલીસ અન્ય ગુનાને નોંધવાની કામગીરી હતા, ત્યારે તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી સાંતલપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બકુત્રાથી બાબરા ગામ તરફના રસ્તે બનાવેલ ડેમમાં એક ઈસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક તથા બંદૂકમાં ભરવાના છરા, ગોળીઓ અને ગન પાવડર સ્ફોટક પદાર્થના મુદ્દામાલ સાથે પકડી પાડી સદરી ઈસમ વિરુદ્ધ આર્મ એક્ટ તથા એક્સપ્લોઝર એક્ટ મુજબની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી. પકડાયેલા આરોપીને મુદ્દામાલ સાથે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો અને પકડાયેલા આરોપી હાજીભાઈ જસુભાઈ હિંગોરજ રહે વિજાપુર તાલુકો રાપર જિલ્લો ગાંધીધામ પૂર્વ કચ્છ હાલ રહે બકુત્રા ગામની સીમ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ કબજે રહેલ મુદ્દામાલ એક દેશી બનાવટની બંદૂક નંગ એક કિંમત રૂપિયા 2,500 તથા બંદૂકમાં ભરવાના છરા એટલે કે ગોળીઓ નંગ 3 તથા ગન પાવડર આશરે 20 ગ્રામનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત વર્તાઈ રહી છે. તો તેના માટે કાર્યક્ષમ ઉપયોગ માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને કારગર નીવડે આયોજનથી ખેડૂતોને અનેક ફાયદાઓ થયા છે, જેવા કે પાણીની બચત, ખાતરની બચત, વીજળીની બચત, ગુણવત્તા વગરનું પાણી પણ વાપરી શકાય છે થતાં ઉત્પાદનમાં વધારો થવા પામ્યો છે. ખાસ આ યોજનાથી ખેડૂત વર્ષમાં 2-3 વખત પાક ઉત્પાદન મેળવી શકે છે અને સિંચાઈ વિસ્તારમાં વધારો થાય છે. ત્યારે રાધનપુર તાલુકાના કામલપુર ગામના ખેડૂત ચૌધરી જેસંગભાઈ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો લાભ લઈ 5 વીઘા જમીનમાં ખોરાક પ્રોજેક્ટ સહિત વિવિધ પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખેડૂતનું કહેવું એ છે કે યોજના અમારા માટે આશીર્વાદ રૂપ નીવડે છે. પહેલાં અમે વર્ષમાં એકવાર પાક ઉત્પાદન મેળવી શકતા હતા, પરંતુ પાણીના તળ ઊંડા જતા રહે છે, પરંતુ સૂક્ષ્મ સિંચાઈ યોજના થકી અમે ટપક પદ્ધતિ અપનાવી અને ખેતી કરી રહ્યા છીએ. હાલ અમારે ખારેકનું પાક વાવેલ છે. આ યોજનાથી અમને ઘણો એવો ફાયદો થયો છે. ખાસ તો ઓછા પાણીથી વધુ વિસ્તારમાં ખેતી કરી શકીએ છીએ, લેબર વર્કની ઓછી જરૂર ઊભી થાય છે, જમીન ખેડાણમાં ખર્ચમાં ઘટાડો, જંતુનાશક દવાઓના ખર્ચમાં ઘટાડો સહિત પાક ઉત્પાદનમાં પણ બમણો ફાયદો થતું જણાવ્યું હતું. ચૌધરી જેસંગભાઈ રમાભાઈ, ગામ કામલપુર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અત્યારે 2015ની સાલમાં 12 વેરાયટી ખારેકમાં એક્સલ કંપનીની વાવેલ છે અને 2018-20થી ઉત્પાદન ચાલુ થયું અને આજે એ ઉત્પાદનમાં સારામાં સારું ઉત્પાદન આપે છે. એમાં વચમાં પાક એરંડા, કપાસ અને લસણ મિશ્ર પાક વાવ્યો હતો અને એમાં વચમાં લીંબુ પણ વાવેલ છે. આજે એટલે 5 વીઘામાં મોટું ઉત્પાદન આવે છે. લીંબુ આ સાલ 3 લાખ રૂપિયાના થશે, હવાહો છોડ છે 5-7 લાખ રૂપિયાની ખારેક થશે અને એમાં મોટી આવક છે અને ઓર્ગેનિક ખેતી કરું છું. રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓમાં ભેદ ઉકેલી કાઢવા માટે રાધનપુર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન બાતમીના આધારે ઠાકોર મહેશભાઈ ઉર્ફે ઇન્ડો મેલાભાઈ ઉંમર વર્ષ 20 રહે નજુપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણવાળાને ચોરીના મોટરસાયકલ નંગ 3 તથા મોબાઈલ નંગ 1 સાથે કુલ કિંમત 1 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી પૂછપરછ કરવામાં આવતા તેણે યામાહા કંપનીનું 6/15 મોડલનું જે સફેદ તથા વાદળી કલરના પટ્ટાવાળું બાઇક
किंमत रुपया 50,000 नू जे कड़ी मुकावे आवेल धवल प्लाजा पार्किंग माथी चारेक दिवस पहला चोरी करी लई आवेला होवानू जणावेल तो अन्य बाइक साणंद GIDC खाते खोड़ा नजीक रेतीना प्लांट उपरथी एक दिवसीय पहला चोरी करी लई आवेल होवानू अने बे मास अगाउ चोरी करेल होवानी कबूलात करता पोलीसे आगळनी कार्यवाही हाथ धरी हती। જેતપુરમાં ભાજપ દ્વારા 25 જૂનને કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો। કટોકટી દરમિયાન જેલવાસ ભોગવેલ મીસાવાસીનું ઘર જઈ સામાન સન્માન કરવામાં આવ્યું હતું। તો સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકાર દ્વારા 25 જૂનને 1985ના રોજ સ્વતંત્રતા પર્વ તરાપ મારી કટોકટી લાદી દેવામાં આવી હતી, ત્યારે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તીન બત્તી ચોક ખાતે એકત્ર થઈ હાથમાં કાળા દિવસના બેનરનો લઈ 25 જૂનને કાળો દિવસ તરીકે સૂત્રોચ્ચાર કરી ઉજાગર કરવામાં આવ્યો હતો। તો તારીખ 25 જૂન કટોકટી દિવસના સંયુક્ત ઉપક્રમે શહેર અને તાલુકા ભાજપ દ્વારા 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવેલ જેતપુર શહેરના એક જ મીસાવાસી કાલિદાસ પારઘીના ઘરે જઈને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસે સરકારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975ની મધરાતે દેશમાં કટોકટી જાહેર કરી દેશની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી, ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ખમ્પદીન અલી મહેમદ ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણો પર ભારતીય બંધારણની કલમ 352 અંતર્ગત દેશભરમાં કટોકટીની જાહેરાત કરી હતી। ત્યારે આજે 25 જૂન કટોકટી દિનની ભાજપના કાર્યકર્તોએ કાળા દિવસ મનાવી વિરોધ નોંધાવ્યો હતો। 75ની અંદર તત્કાલીન કોંગ્રેસના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટની અંદર રાજનારાયણ સામેની ચૂંટણીની ગેરરીતિ સબબ એને ગેરલાયક ઠરાવ્યા, આ ગેરલાયક ઠરાવતા તેઓ સત્તા વિહોણો થઈ જાય એ દરમિયાન પોતાની કોંગ્રેસની વિશાળ સત્તાનો ગેરઉપયોગ કરી અને આ દેશ ઉપર કટોકટી રાતના 12 વાગે લાદી દીધી અને વિરોધ પક્ષના અસંખ્ય લોકોને 24 કલાકની અંદર કોઈ પણ વાક ગુના વગર જેલ ભેગા કરી દયા અને એમની ઉંમર સામે પણ જે વખતે ન જોયું। આ ઇન્દિરા ગાંધીને અને કોંગ્રેસને માત્ર સત્તા વહી ગઈ, હાઈકોર્ટે એમને ગેરલાયક ઠરાવ્યા તો એને રાજીનામું આપવાને બદલે આ દેશની ઉપર કટોકટી લાદી। આ કટોકટી દરમિયાન જેતપુર જેવા નાના સેન્ટરની અંદર પણ જનસંઘના સ્થાપક વખતના સન્માનીય કાલિદાસભાઈ પારઘી, હરિભાઈ જોગી તેમજ ઘણા બધા મહાનુભાવોને જે તે વખતે વિરોધ પક્ષના કારણે પકડી અને અમદાવાદ અને સુરેન્દ્રનગરની જેલ ભેગા કરી દેવામાં આવેલા અને આ કટોકટીની અંદર દેશની અંદર સ્વતંત્રતા છીનવી લીધી, છાપાની અંદર કોઈ પણ વસ્તુ સાચી આવી ન શકે, કાયદેસરનું સરમુખત્યારશાહી આ કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર લાદી દીધી। પણ આ દેશ જે જુદા માટીનો છે, આ દેશની અંદર 18 મહિના કટોકટી લાયદા પછી એમને એમ થયું કે હવે આ દેશની અંદર ચૂંટણી કરવાથી સમગ્ર કોંગ્રેસની ફેવરમાં સત્તા આવી જશે, એટલે 18 મહિનાની ભયંકર યાતનાવાળી જેલવાસ બાદ તેઓએ ચૂંટણી આપી અને આ ચૂંટણીની અંદર મોરારજી દેસાઈના નેતૃત્વની અંદર જનતા મોરચાની સરકાર અસ્તિત્વમાં આવી। આ કટોકટીને કારણે જેતપુરની અંદરથી કાલિદાસભાઈ પારઘી, હરિભાઈ જોગી તેમજ બચ્ચુભાઈ પ્રેસવાળા વગેરે લોકો જેલમાં ગયેલ, 18 મહિના સુધી તેઓ જેલવાસ ભોગવી રહેલ, ત્યારે એ સમયની અંદર તેઓ તો જૂજ કાર્યકર હતા પણ એમની જે હાક હતી, એમની જે ધાક હતી વિરોધ પક્ષની સત્તાધારી ઉપર, આ કારણોસર એમને જેલમાં બેસાડ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો અભિગમ રહ્યો છે કે સત્તા ઉપર આવ્યા પછી આ લોકો જે પાયાના પથ્થર છે એમને દર વર્ષે કટોકટીની પૂર્વ સંધ્યાએ એટલે 25મી જૂનની સંધ્યાએ એમનું તમામ મીસાવાસીઓનું આ પાર્ટી સન્માન કરે। 1975 25 જૂન હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે ઇન્દિરા ગાંધીની સભ્યપદ રદ કરવાથી રાજનારાયણ કેસથી ગેરરીતિ કરવાથી એનું સભ્યપદ કેન્સલ કરવામાં આવ્યું, એ બારામાં એને 1975માં કટોકટી લાગી દીધી, એનું બંધારણમાં એને કટોકટી, સંસદમાં કટોકટી, રાજ્યસભામાં કટોકટી, બધી જગ્યાએ કટોકટી લાદી દીધી અને બધી સેન્સરશીપ આપી દીધી। પ્રેસ હોય, મીડિયા હોય કે પક્ષ ગમે એ હોય અને અમારા
જંકશનના લોકોને જેલમાં પૂરી દીધા. એ બારામાં આંદોલન ચલાવ્યું. આંદોલન ચલાવીને અમે આ કટોકટી ઉઠાવી. 1977 સુધી આ કટોકટી આવેલી અને અમે 1977માં અમારા બધા નેતાઓએ આંદોલન કરી જેલમાં ગયા અને કટોકટી ઉઠાવી. એ હતું. પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશોને મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફાન બની બિન અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાંધમાં લીધું છે. આવા બિન અધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆત કરેલ છતાં તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવામાં કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો 76મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પણ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામે મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરમાં જલારામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા અનઅધિકૃત દબાણને નગરપાલિકાએ દૂર કરાતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી, પરંતુ પાંચાભાઈ માળીની બદલી થતાં તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતાના સ્વખર્ચે અનઅધિકૃત દબાણ દૂર કરવાને બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેવાતા આવા અનઅધિકૃત દબાણો કરવા પાછળ કોનો છુપો આશીર્વાદ જોવા મળી રહ્યો છે તેવું પણ ચર્ચાસ્પદ બની ગયું છે. તો સુભાષ ચોક પાસેનું એક નવીન બની રહેલ શોપિંગ સેન્ટર પણ અનઅધિકૃત હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકીય ઓથા હેઠળ આ દુકાન માલિકે પોતાનું ફરીથી અનઅધિકૃત બાંધકામ કરી નગરપાલિકા અને કાયદાનો કોઈ પણ ડર ન હોય તેવું દુકાન માલિકે સાબિત કર્યું હતું. જૂનાગઢ રેડક્રોસ ભવનની સામે આવેલ ભોગી બિશન નામના વેપારીએ પણ અનઅધિકૃત દબાણ કરીને તેમાં કોમર્શિયલ ધંધો પણ ચાલુ કર્યું હોવા છતાં પાલિકા દ્વારા વેપારીને 3 નોટિસો આપ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા બેફાન બની રહેલા પાટણ શહેરના બાંધમાં લેવાના પ્રયત્નો પણ કરી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. તો શું પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા તેની ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે ખરા? સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણ લાયન્સ લિયો ક્લબના સેવાના 45 વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે વર્ષ 2022-23 ના પ્રમુખ મંત્રી સહિતના સભ્યોનો યોજાયો પદ ગ્રહણ વિધિ સમારોહ. ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે યોજાયો પદ ગ્રહણ સમારોહ. તો લાયન્સ ક્લબ ઓફ પાટણના વર્ષ 2022-23 ના પ્રમુખ પદે લાયન ગોપાલસિંહ રાજપૂત અને લિયો પ્રમુખ દર્શન રામીએ કર્યા સંકલ્પ ગ્રહણ. પાટણ શહેરના ઝીણી રેત વિસ્તારમાં આવેલી સ્ટાર ટેલર્સ નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ. સ્ટાર ટેલર્સમાં આગ લાગતા ગ્રાહકોના સિવાયેલા કપડાઓ સહિત કાચા કપડાઓ બળી થયા ખાક. તો શોર્ટ સર્કિટને લઈ લાગેલી આગમાં કપડાં બળીને ભસ્મીભૂત થતા દુકાન માલિકને થયું અંદાજિત 1,00,000નું નુકસાન. પાટણ શહેરમાં બિન અધિકૃત બાંધકામોનો ફાટી નીકળ્યો છે રાફડો. બિન અધિકૃત બાંધકામોને પાલિકા તંત્ર જોવા મળ્યું મૌન. તો પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો અનઅધિકૃત દબાણો સામે કોઈ પણ કાર્યવાહી ન કરતા તેઓની સામે ઉઠ્યા સવાલો. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર. We'll be right back.